શર્મા સૈકાના એક ઉજળા પર ફાતે આ ઘોઘા વદરગામ આ ચમાર વાત અને આપણે બેઠા થઈએ ને આ ઓરડામાં ઘણીના પાટની જ્યોતિ પ્રકાશે આ ધરા પર એક સંત જ્યોત જળહવી નામ જીવન દાસ જીવન બાપનું નામ સગો દાખડો માનું નામ સાંભાઈ પાંચ દસ પંદર ને વીસ વર્ષની અવસ્થા જ્યાં થઈ ત્યાં હારા હારા ઘરના હકપણના માગા આવે પણ વિવાહની વાતોમાં જીવનનું મન લોભાતું નથી એનો આતમ તો ગા વસો આ એકલવાસ રૂજવો મેરમને મળવાને અર્ધું કરી રહ્યો માને બાપ માને બાપ મનાવે છે ભાઈ ભાઈ તું અમારા આંધળાની એક ધાંક છો જીવણા જીવણા દુનિયા આખીના દીકરા પરણે અને એક તું કા પરણવાની ના પાડત જીવન જવાબ નથી દેતો મા બાપ માને તે કે દીકરો કયું માની ગયો પણ જીવણના માયલા રૂડિયાનું ગણું કોણ કોણ સાંભળે પરાણી પરણાય હો વિવાના વાજા વાગ્યા વિવાના વાજા ધોન વાગ્યા પરણ્યાની પહેલી રાત પરણ્યાની પહેલી રાત ભગતે ખીટીએથી રામ સાગર ઉતાર્યો અને તાર ઉપર આંગળી ન તો ટેરવાઈ ફેરવા ભગત હાથ ભર્યો સુર નો મેળ મળવો ધોયેલો છે ભંડારી ભગત ક્યાંક ભૂલ થાય છે જૂના ધર્મ ના ખાતા ખોલી જુઓ સંત બેલડિયું ના નામ આપોઆપ ખુલતા જશે જેસલ તોરલ લાખો લોયણ રાવણ માલો ને રૂપાંતરે આવી તો અનેક સંત બેલડીઓ એને તો સાચા સદગુરુ ના પંજા ના મોરછા પરવાના મળેલા હતા અને હું તો હજી સળગતા રણની રેતી માથે ભમતું થર બાબીડું પંખિયું છું ઓહો મેરમ મેરમ મારો આ ઉડવાનો અંત કેદી આવશે સુખડા મારો સલમ જેવડા દુખડા છે મેરું સમાન અરે જોશી મારા એ જોશ રે એ જુઓ ને અમને કે દાડે મળશે ગેલો કામ ભગત ધીરા થાવ ધીરા ધોમ ધકતા ઉનાળા પછી જ અષાઢી મેઘના આગમન હોય વાટ જોતા જોતા જ ક્યાંક ઋતુ ન વીતી જાય વશવાસી ના જ વાણ પાર પહોંચાશે ભગત મળશે મળશે સુર નો મેળ લેવો ધાર પુરાવો સાથ આવે એને નાની દિયા
જગતે ભળાવેલો જાતિ ધંધો મુવા ઢોર ના ચામડા રંગવાનો, ચામડા રંગવાના કુંડ ને કાંઠે કામ કરતા જીવન એક દી દોન વિચારે ચડી જાય છે. સાંભળ્યું ક્યાં ગયા? આ ઉભી તમ આગળ જુઓ તો ખરા. બે આમ તો જુઓ, આ મુવા ઢોર ના ચામડા ને કેવો કસુંબર રંગ ચડી જાય. નથી રંગાતો એક મારો માય. અરે રે મન, કેટ કેટલા ગુરુ ગોચ્યા, કોઈ જોગી જટાળા, કોઈ હાથી ઘોડા ને હેમની અંબાડી વાળા, રાજા મહારાજા થી મોટેરા, ગરનાર ની ગુફામાં બાર બાર વર્ષના તપ કરીને કાયા ગાળી નાખનારા તપિયા, કોઈ પાણી માથે પથારી કરીને બેસે એવા જાદુ મંતર ના જાણ ફેટું, પણ બધા બોધા સાચો રણકાર ક્યાંય નો સંભળાવે. આપને ધરતીમાં તોડી વળું, સાથે સુંદર ના કાંઠા ઓળટી જાઉં, ક્યાં હશે એવો સાચો ગુરુ ગારુડી જે મારા ભીતરના બોરિંગની દાઢું માંથી ઝેર નો મળો ખેંચી કાઢે. મળો કોઈ સાચા ધણી થી સુરતાના તાર મિલાવણ હારા કોક મળો. ભગત, પંથ પૂરો થશે તઈ મળી જશે કોઈ માલવી. મળી જશે, પણ મને તો સાત ઘેરા ભેળો સામો હોકારો દે તો માનું. એ ક્યાંય આવો મોહની મંત્ર શીખાવણ હારો ગુરુ? હશે ભગત હશે. નીકળ આ આભને જમીના મંડાણ ક્યાં એ ધાણે ઉભારી. મલિડાની મલિડાની વિરહ વેદનામાં ઝૂરતાન જીવડને કોઈક વાવડ દીએ. એ જીવાણ ધોળ ધોળ આ હતર હતર ગુરુને હમાગમે. તારી સરસુ જોનો ટળી હોય તો 18 માં આમરણ વાળા સંત ભીમ સાહેબ બાપા. કુંડને કાંઠે થી ગંધા તે લુગડે ભક્તે ડોટ દીધી. ડગેલ દરારે માથે ઉભેલ મોરલો જેમ મેને પોકાર પડે, જેમ સોને પોકાર પડ્યો. હે બાપુ ભીમ સાહેબ, બાપા ભીમ, આમ મુરજવાય મુને માર્ગ માં મેલી નામ નો ભગાય. મારા નાથ, મારા દરડે દવ બળે, મારા દરરે દવ બળે છે, એના માથે બે કમી ના છાતણા કરતા જાઓ. સમરસ કોઈ ગયો જીવન સાહેબ આવ્યો, ઓરો આવ્યો. આજ તો અષાઢી બીજ ને થાવર વાર કર્યું ને, બરોબર વાવણી ટાણે જ પોગ્યો. સાહેબ ભીમ પાછા વાળો મને પરમોતા જાઓ. હવે તો હજ ઇમૂર્તિ નથી વેઠાતી આ વેદના, મારા કલેજે કટારી મારીને જાઓ. વળો પાછા સંત, પાછા વળવાની વેળા નથી બેટા. અટાણે જ પડશે ગાંડા, લે છટ કર. વીજળીને ઝબકારે મોતી પરોવી લે, પછી તો અચાનક થશે અંધારું. આ સાચા ધણીનો શણગાર આ કંઠી બાંધી લે બેટા. ઓહો, આવડું રૂપ મારા મરત લોકના અમર મોરલા. જા બેટા, તારા મીઠા ગળાના ઘેર કાટે જગતમાં વાણીની સરવાણી વહેતી કરજે બેટા. 18 માં ગુરુ ભીમ ભેટા ને જીવણની ભમણા ભાંગી, ભીતરના અગન સખારા વલવતી વાણીની સોન ગંગા પ્રગટી. અજવાળું રે હવે એ અજવાળું ગુરુ તમરે આવે. જ્યારે શ્રવણ સુણાયો રે, શ્રવણ સુણાયો
ચાલે ગુનું બ્રહ્મનું તાણું તાણું વડેરો હતો જમના ને કાંઠે ગોપીઓ કાન ને બોલાવે એમ દાસી જીવન ચામડા રંગવાના કુંડ ને કાંઠે કાનુડા ને બોલાવતા તો ખાના ની ધાર જેવી તો ભાઈ વૈરાગના પંથ માં વિઘન ગણા જીવન ના રૂપ તો ઇન્દ્ર ની અપસરા ને મોહ ઉપજાવે એવા હતા મધથી એ મીઠો કંઠ અને એમાં ફલ્યા વાલમ ની પ્રિતાળ વાણી ના કામણ અને એ કામણે એક દી એક બાઈ નું કાળજ કોરી ગયું અને બાઈ દોન પાન ભૂલી જીવન ભગત મનના મનોરથ પૂરા કરશે જાજુ નાની દીકરી પર પુરુષ હારે હસવામાં મોટી હાણ છે આ શું ભગત વાતે વાતે દીકરી ની માં ને બેન ને મીઠા મીઠા શબ્દો ના મોતી શું ભજનિયા ની માળ ગૂંથવા જ રાખ્યા છે દાસી જીવન દાસી જીવન હું તારી દાસી થવા આવી છું અરે ગોઝારા રૂપ તારી આંખ્યું મોહના ઘેન માં ઘેગુર છે માં જા જા ઘરે જાતી રે ભાઈ ઘરમાં સુખ નો સ્વાદ હોત તો ઘરબારો પગત શું કરવા મેલ અસ્ત્રી નું સાચું સુખ ઘર ને આંગણે અને સાચો આનંદ તો તારા અંતર માંથી પ્રગટ છે ભાઈ ઉજળા શરીર ને નમના મોઢાના મોહ તો ધ્વારા ના બાચકા જેવા છે ભગત બાપા નિતારી નાખ માં આંખ્યું ના ઝેર ને આંસુરા વાટે નિતારી નાખ વૈષ્ણા વાદળ જ ચાલે તજે જીવન બાપા મને દેખતી કીધી મારી આંખે થી મોહ ના પડો અગા કર્યા ભગત બાપા આપણે સૌ વાદળા થઈ ભાઈ દોરનારો તો છે સદગુરુ દાતા લે બેન હા પાંચ ગોરી કાપડા ની જીવન તો તારો બાપ હોય બેટો હોય જા બચ્ચા પણ ભાઈ વાલો મારો કસોટી કરે જયારે કઈ કમી ના નથી રાખતો ભક્તે ચામડા ની ભામ રાખેલી ચામડા ની ઉપજ તો સાધુ સંત ને ખબરાવી દે ને રાજ નું લેણું નો ભરાય એમાં એક દી આવ્યો રાજ નું તેડું સાઠ કોરી ના લેણા હાટું એક દી સંત ને ગોંડલ ના ઘટ ની જેલ ની અંધારી ઓરડી માં ઉતારા કરવા પડ્યા મારી ગુડતી બેડી ના તારણ તે સવારે રવિ ભાણ યુગ છે અને દેખશે ગામ ના જોને લો કે જીવન ને જળાશે બેડિયું એ જીવો અરજું કરે સગાળ સાને સંગાવતી રાણી જેણે પીરસા જોને પકવાન
પણ જમવાની તારે ક્યાં ખોટ હતી. હે જીવો નિરદય થયો જીવો નાથ સામૈયા. કચારી ભરીને બેઠા કુડિયો કામદાર જીવન ના પાખંડ ની જુઠી વાતો કુંભાજી ને કઈ સંભળાવે. ત્યાં તો જાણે સાક્ષાત શ્રી હરિ ભગત ની વાર કરવા વાણિયા ને બેસે કચારી માં અણવાળે પગે સોને તોડે તઈ આવ્યા. રામ 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 શેઠિયાઓ, ક્યાં રહેવો? રહેવું તો દ્વારકા ઢાળું, જાતો તો ઘોઘાવદર. આ જીવન ભગત ની માનતા એ ત્યાં વાવડ મળ્યા કે ભગત તો રાજના મહેમાન છે. મહેમાન તો ખરા એમાં ના નહીં, સાચું ને કામદાર? બાપુ બોલે એમાં ફેર હોય. હું તો તમે જીવન ભગત ના દર્શને આવ્યા છો શેઠિયાઓ? હા, જો હુકમ કરો તો ભગત ના દર્શન કરીને માનતા ભેટ આપી દઉં. સાંભળો બાપુ, જોયા જીવન ના ધતી છેને પૂરો કામણગારો, આંખમાં સુરમો ને માથે ઓળિયા, વેશ વરણાગ્યો ને દોડતો જુઓ કરે. માણસો એ હા, બે મીઠા ભજનિયા હેમળા ભેડા ગાંડા તુર લ્યો, હવે આવાની માનતાઓ માને માણસ. બાપુ બાપુ બાપુ, માએ માનતાનો સમય વીતી જશે, ભગત ને ઉતારવા તો છે, ઈ ઓરડો ક્યાં છે એટલું ચિંધાડવાની દયા કરો ને. એ શેઠ, જાઓ જઈને ઘોઘાવદર ને માર્ગે વાત જોઈને બેસો. રાજનું 60 કોરીનું લેણું ચૂકવીને જો કોક ની જેલ માંથી છૂટીને આવે ને તો માનતા ચડાવજો. દર્શને આવ્યા છે દર્શને. કામદાર, ભરી કચેરી માં ભૂંડા લાગો છો, બોલો કેટલી કેટલી કોરી ચૂકવી દઉં? લ્યો લ્યો, ગણ્યું હોય તો ગણી જુઓ. કામદાર, પૂરી 700 છે, ચૂકવું વધારે? પણ થઈને આવ્યો સાંભળો, અરે આવ્યા કુંભાની કચારી માં, 60 ને ઠેકાણે 700 ચૂકવી, એવો રીજાત નંદ નો પણ. જલના દરવાજા ઉઘડ્યા, બેડિયું ના પણ તૂટ્યા, દ્વારકા વાળો શેઠ ને દાસી જીવન બધું લઈ લઈને ભેટ્યા. તેજી ની 60 કોરી એની 700 ચૂકવી, એ કોરી હું આજે ગોંડલ રાજ ની તિજોરી માં છે. એનું ધનતેરસ ને દીપ પૂજન થાય છે, પણ આટલે થી વાત અટકી નહીં. હજી મોતી માથે ગણના ઘા પડવા બાકી હશે. કચેરી માં કામદારે મહારાજ કુંભાજી ને કીધો કે આ જીવન રાધા નો અવતાર કેવરાવે છે, તો આજ લઈએ નું પારખું. ભગત ને કચેરી માં બોલાવ્યા, પણ એને મન તો કચેરી ને કે જ બે હરખા હતા. એ ગાતા ગાતા રાજ દરબાર માં આવ્યા. પ્રેમ કટારી હારમ પાન પ્રેમ કટારી આરમ પાર હૈ
લ્યો બાપુ, આ જીવન આવ્યા છેને છેલ બતાવો. આવો આવો જીવન ભગત આવો. હવે નામ ધર્મ ગોંડલના ધણી સિંહાસણ થી ઉઠીને પાંચ ડગલા સામે આવ્યા બાપ. માન ને દાન તો દીધા એવા 500 અલખ ને દરબાર. ભગત, મલક વાતું કરે છે કે તમે તો રાધા નો અવતાર છો, આ વાત સાચી? વાત જો સાચી હોય તો આ ભરી કચેરીમાં એનું પ્રમાણ આપો ભગત. ભલે આ ગોંડલમાં ગોકળિયું ખડું થઈ જાય ભગત. મહારાજ કુંભાજી, હું તો વ્રજની ગલીઓમાં વિહેરું છું. વ્રજમાં પુરુષ કેટલા કેશો છે? આનું અવતાર કોઈ પાસે તો ભાઈ મારા, વ્રજમાં પુરુષ એક નંદનો લાલો, બાકી તો ગોપીઓ. વ્રજમાં વસે તો ભીતરનો પુરુષ નો ભાંગે, એનાથી ભક્તિ કેમ થાય? ના ના ભગત, એમ વાત તારોમાં. અમારે તો રાધાનું રૂપ જોવું છે. કહેણી તો કહેવી સહેલી છે, આજ રહેણીનું પારખું થશે. આથી તે કયું મોટું પારખું? એક ભગતડાને ગોંડળનો ધણી સિંહાસણથી ઉઠી પાંચ ડગલા હામો લેવા આવે, આ કોની અદબ? મારા નાથની, હજારો હાથવાળાની, એની દાસીની, દાસી જીવણની, અને છતાંય પરતી ન પડે તો નંદલાલ કહું નાથ જ્યાગે નારી કાલ કરી ને મુને સામણીએ વાલે બોલાવી બ્રજથી બારી પ્રીત મેં પાયો પ્રેમ રસનું આવી હતી રે અટારી ભગતના મુખ માંથી વહેતી વાણી જ રાધા નું રૂપ સરીન કાનુડા હારે લીલા ખેલવા માંડી ઘડીક માં બાળોડો કાન રાધા કને માખણ માંગે છે તો વળી પાછો ગોકુળ મથુરા ની વાટે મયની મટકી ફોડી રાધા ને ગોરસ માં રસબસ કરી મૂકે એ રસ દરબોળ રાધા ને નિરખ્યા ન નિરખ્યા ત્યાં તો વૃંદાવન માં રાસ રચાવા માંડ્યો એક ગોપી અને એક કાન અને રાજ દરબાર નો રંગ સોને પલકી જન્મા જીવાના સાચો સરવાળો આથી અધિકેરો શો થઈ શકે ભાઈ અને વિદાય ની વેળા આવી પહોંચી આંબલીઓને છાએ સંતો ભક્તોને ગત ગંગાનો મોટો મેળો ભરાણો અભિલ ગલાલ ઉડી રહ્યો ભજનની ઠોર બોલી રહી છે જીવન ભગત મરક 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 હસતા સૌને આખરના જુવાત કરી રહ્યા જીવનને એના ઘરવાળા ઝાલુભાઈ છેલુકાના શણગાર સજાવી રહ્યા સંતો ભક્તો ભાઈઓ ભાઈઓ દાસી જીવન આ સાસરીએ સિધાવે મારા વાલી રાની વેલડિયું વાર જોઈ રહ્યું છે મોડું ઘરે પાલવે એમ નથી ગત ગંગા બેજો ઘોઘા વદર ની આંબલિયુંની છાયામાં દાસી જીવને સમાધિ લીધી 500 વર્ષ જગતના ચોકમાં હાટડી માંડી કઈક હિરલા ભર્યા કઈક વાણી ના માણેક મોતી ની ખોબલે ને ધોબલે લાણી કરી આજે આ સંત ઝવેરી ની વાણી ગામો ગામ ને કરો ઘર ફૂલડા ની ફોરન સીધો ને કિરઈ અરે જીવન જગમાં જાગ્યા નરમટી સિયાઈ ના દાસી રૂપ દર્શાવ્યું એ જીતો હતા રાધા ના અવતાર બેડી ના
ગીતાનો અવતાર દે અને જગ આખો જાણે તોલસે તોલસે ગોપી ચિત્તવાયો નિર્લો એ જીતો મીઠા નવા લગના બને ગોગાવદરના સંત દાસી જીવનના જીવન કવન પર આધારિત શ્રી રામજી વાણીએ લિખિત આ હતી સંગીતિકા દાસી જીવન. રજૂઆત કરી રહ્યા હતા ચંદ્રકાંત ભટ્ટ અને ઉપેન્દ્ર ત્રિવેદી. વર્ષો પહેલા ધ્વનિમુદ્રિત થયેલી આ સંગીતામાં ભાગ લીધો સદશ્રી અરવિંદ ધોળકિયા, સુરેશ રાવલ, કિરીટ સ્વાધ્યા, વિનાયક વ્યાસ, રામજી વાણિયા, મુગટલાલ જોશી, મુકુંદ પટેલ, યશવંત ભટ્ટ, હર્ષા માંકડ, જયાબેન શાહ, હેમલતા પરમાર, દીના ગાંધર્વ અને પ્રવક્તા હેમુ ગઢવી. આ પ્રસારણ આપ આકાશવાણી રાજકોટથી સાંભળી રહ્યા છો.